जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 5 माहितीનું નિયમન। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કને આપણે સ્વાધ્યાય 5.1 ની અહીં કને માહિતી મેળવીશું। તો દાખલા નંબર 1, નીચે આપેલી માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશું? અહીં કને 4 પ્રકારની માહિતી આપેલી છે, હવે કઈ માહિતી માટે આપણે સ્તંભ આલેખનો ઉપયોગ કરીશું? તો સૌથી પહેલું જોઈએ કે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા। હવે અહીં કને ટપાલીનો એક થેલો છે, એના અંદરમાં જુદા જુદા વિસ્તાર પ્રમાણેના પત્રોની સંખ્યા લખેલી છે, એને આપણે સ્તંભ આલેખમાં દર્શાવી શકીએ? તો એને આપણે સ્તંભ આલેખમાં દર્શાવી ન શકીએ, કારણ કે ટપાલીના થેલામાં એક વિસ્તારની સંખ્યા અસંખ્ય હોય છે અને એમાં રહેલા પત્રોની સંખ્યા પણ અસંખ્ય હોય છે। તો આપણે વિસ્તારોની સંખ્યાના આધારે પત્રોની સંખ્યા દર્શાવી શકીએ નહીં। બીજા નંબરનું જોઈએ તો રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ। તો રમતની સ્પર્ધાની અંદરમાં સ્પર્ધકો હોય છે, તો એની આપણે ઊંચાઈને આપણે સ્તંભ આલેખમાં દર્શાવી શકીએ, કારણ કે અહીં કરે સ્પર્ધકો ઓછી સંખ્યામાં હોય છે, તો આપણે ઓછી સંખ્યા હોવાના કારણે એને સ્તંભ આલેખમાં રજૂ કરી શકીએ। સી, 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા। હવે એક તો કંપની પણ વધારે છે, એટલે કે 5 કંપનીઓ છે અને કેસેટની સંખ્યા પણ વધારે હોય છે, અને ઉપરાંત પણ કેસેટની આપણને ચોક્કસ માહિતી પણ આપેલી નથી કે કયા પ્રકારની કેસેટ, નાની મોટી કયા પ્રકારની કેસેટ, એને પણ કાંઈ આપણને માહિતી આપેલી નથી। તો આપણે એને સ્તંભ આલેખની અંદરમાં દર્શાવી શકીએ નહીં। ડી, રેલવે સ્ટેશનને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા। હવે અહીં કને રેલવે સ્ટેશનની અંદરમાં 7 થી કરીને સાંજના 7 વાગ્યા સુધી ટ્રેનમાં કેટલા મુસાફરોએ મુસાફરી કરી છે, એની આપણને માત્ર આંકડાઓ દર્શાવવાના છે। તો આપણે એને સ્તંભ આલેખમાં દર્શાવી શકીએ, કેમ કે માની લો કે 12 વાગ્યાની ટ્રેનમાં 500 મુસાફરો હતા, 2 વાગ્યાની ટ્રેનમાં 400 મુસાફર હતા, તો આપણને એની કુલ સંખ્યા આપણે સ્તંભ આલેખની અંદરમાં દર્શાવી શકીએ। દાખલા નંબર 2, અહીં કને જુઓ, એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ એટલે કે એમ અને સ્ત્રીઓ ડબલ્યુ વુમન, છોકરો એટલે બોય અને છોકરી એટલે ગર્લ માટે નોંધ રાખે છે, એટલે કે કેટલા મેન, કેટલા વુમન, કેટલા બોય અને કેટલા ગર્લ, હવે એની નોંધ રાખે છે। તો નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આપણને આવતા ગ્રાહકોની માહિતી દર્શાવવાની છે। તો અહીં કને જુઓ, ડબલ્યુ ડબલ્યુ એટલે કે વુમન, વુમન વુમન, ગર્લ બોય વુમન, એવી રીતના આપણને દીધેલા છે। હવે ઉપરત માહિતીને આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને એને લંબ આલેખમાં દર્શાવો। તો અહીં કને આપણે માહિતીના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે તૈયાર કરે છે। તો સૌથી પહેલાં ગ્રાહકના પ્રકાર, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિની કુલ સંખ્યા। તો સૌથી પહેલાં આપણે માહિતીના આધારે આવૃત્તિ ચિહ્નો તૈયાર કરી લઈએ। તો આપણે સૌથી પહેલાં હવે એક પછી એક જોતા જઈએ, ડબલ્યુ 1, 2, ડબલ્યુ 3, પછી જી 1, બોય। અહીં કને ટપકા કરતા જઈએ એટલે આપણને ખ્યાલ રહે કે આપણું આવી ગયું છે, બોય 1, વુમન 1 અને 2, એટલે કે 1 અને આવી રીતનું ઊભું હંમેશા થાય, 5મું હોય હંમેશા ઊભી ધરીમાં જ આવે। પછી મેન 1, ગર્લ 2 ને ગર્લ 3, પછી મેન 1 અને 2, મેન 1 અને 2, 1, 2, 3 ને 4 વુમન એટલે કે 1, 2, 3 ને 4, પછી ગર્લ અને બોય, બોય, પછી મેન 1, વુમન
પાછું આડી ધારી પછી બોય એક ગર્લ એક ને બે તો ગર્લ એક અને એક પછી મેન એટલે કે મેન વુમન એક અને બે એક અને બે પછી એક અને બે એક અને બે એક બે ત્રણ એક બે અને ત્રણ પછી મેન મેન વુમન વુમન બોય બોય વુમન વુમન ગર્લ ગર્લ મેન મેન એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ અને ચાર પછી ગર્લ વુમન મેન મેન એટલે કે મેન મેન વુમન પછી વુમન મેન પછી વુમન ગર્લ વુમન મેન ગર્લ વુમન મેન 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 બોય ગર્લ 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 અને વુમન આ પ્રમાણેના આપણે આવૃત્તિ ચિહ્નો તૈયાર કર્યા. હવે આપણે આવૃત્તિની કુલ સંખ્યાનો ટોટલ આપણે કરીશું. હવે આપણે આવૃત્તિને ટોટલ કરીએ તો સૌથી પહેલો અહીં કરીએ ડબલ્યુ પાંચ દસ પંદર વીસ પચીસ ને ત્રણ અઠ્યાવીસ પછી પાંચ દસ પંદર મેન પંદર પછી બોય પાંચ ગર્લ પાંચ દસ અને બે બાર તો કુલ આપણને થશે ટોટલ અહીં કને સાઠ. આ પ્રમાણેનો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યો. હવે આપણે એને લંબ આલેખની અંદરમાં સમાવેશ કરીશું. હવે તમે જોઈ શકો છો અહીં કને ગ્રાહકના પ્રકાર ગ્રાહકોની સંખ્યા અહીં કને પ્રમાણ માપ દીધું છે વાય અક્ષ પર એક સેમી બરાબર પાંચ ગ્રાહક એટલે કે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ આ પ્રમાણેના પાંચ પાંચનો ગેપ રાખી અને બનાવ્યું. પછી અહીં કને જુઓ ડબલ્યુ એટલે કે વુમન મેન બોય અને ગર્લ અહીં કને આપણે જે કોષ્ટક તૈયાર કર્યા હતા એ પ્રમાણે જુઓ અઠ્યાવીસ પંદર પાંચ અને બાર અહીં કને જે આપણે તૈયાર કર્યા હતા એ મુજબ આપણે અહીં કને લંબ આલેખની અંદરમાં અહીં કને ગ્રાહકોની સંખ્યા અને ગ્રાહકોના પ્રકારના આધારે અહીં કને આપણે કોષ્ટક દર્શાવ્યો અને આલેખ રજૂ કર્યો.